આપણે ધોરણ આઠ માં આજે વિજ્ઞાન સ્વાધ્યાય પોતીમાં આપણે પ્રકરણ નંબર ચૌદ માં વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિશેનું આપણે સ્વાધ્યાય સમજશું એટલે કે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ શું કીધું બે પ્રવાહીઓ એ અને બીના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે જ્યારે બી પ્રવાહી માટે ઘણો ઝાંખો પ્રકાશ થાય છે તેમ કારણ કાઢી શકાય શકો છો કે નહીં એટલે કે કારણ કાઢી શકો કે નહીં તો એમાં શું આન્સર આવશે એ આન્સર આવશે કે પ્રવાહી એ એ પ્રવાહી બી કરતા વધારે સારું વાહક હોય કેમ કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ કેવો થતો હોય વધારે પસાર થતો હોય એટલા માટે પછી બીજો નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા શું થતું જોવા મળે છે તો કે ઓક્સિજન વાયુ એનોડ પાસે અને હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે શું થતું જોવા મળે છે ઉદ્ભવતું જોવા મળે છે કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ શું થતું જોવા મળે છે પહેલાં કરતાં વધી જતું જોવા મળે ઇલેક્ટ્રો પ્લેટિંગ એટલે મેં સમજાવ્યું હતું બરાબર પાઠ સમજાયું ત્યારે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર સાનું આવરણ ચડાવવામાં આવે છે તો કે ટીનનું કે

પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાની પ્રક્રિયામાં કઈ ઉર્જા આ કારણે પાણીનું વિઘટન વિઘટન તેના ઘટક તત્વોમાં થાય છે એટલે ઘટક તત્વોમાં થતું હોય તો એવું કયું છે રાસાયણિક ઉર્જાના કેવા રાસાયણિક ઉર્જા કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે કેના કારણે થતું જોવા મળે છે કે આયન ડીએન બરાબર ઓપ્શન પછી નવમો ક્વેશ્ચન તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચડાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ કેનો તો કે સિલ્વર નાઇટ્રેટ કેનો કરવો જોઈએ સિલ્વર નાઇટ્રેટનો નીચેનામાંથી કયું વિદ્યુત દ્રાવણ નથી તો કયું દ્રાવણ જો એમાં આપી દીધું કોપર સલ્ફેટનું દ્રાવણ પછી મન સલ્ફરિકનું એસિડ નું દ્રાવણ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ કે આલ્કોહોલ તો એમાં શું આવશે આલ્કોહોલ ડી ઓપ્શન બરાબર પછી આપણને કહી દીધું છે કે નીચે માત્ર એક ઉત્તર લખવાનું કીધું વિદ્યુત ટેસ્ટરના પરિપથમાં એલઈડીનું જોડાણ કરતી વખતે તેનો કયો તાર બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ તો કે કયો તાર જોડવો જોઈએ કે લાંબો તાર કયો તાર લાંબો તાર પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગડર પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે

વિદ્યુત પ્રવાહની કઈ અસરને કારણે બલ્બ પ્રકાશિત થાય છે કે ઉષ્મીય કેને અસરથી ઉષ્મીય અસરથી બરાબર પ્રશ્ન આપ્યો છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો એમાં કહી દીધું વિદ્યુત દ્રાવણોમાં કયા વિદ્યુત ભાર વાહક ભાર વાહકો હોય છે તો કે કયા હોય વિદ્યુતના સુવાહકો અને વિદ્યુતના મંદ વાહકો હોય કયા ભારો હોય વિદ્યુતના સુવાહકો અને મંદ વાહકો હોય વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ જણાવો કે વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે કેની હાજરી વિદ્યુત પ્રવાહની હાજરી અથવા તો મેળવવા માટે કે ચાલુ છે વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થતું જોવા મળે છે ચુંબકીય સોય કે કેવી થશે કોણાવર્તન થાય છે કેવી થતી જોવા મળે છે કોણાવર્તન થતી જોવા મળતી હોય છે તળાવના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હાઇડ્રોજન વાયુ કે ઇલેક્ટ્રોડ પાસે ઉદ્ભવે છે તો કે પાસે પાસે કેવા હોય એ ઉદ્ભવતું જોવા મળતું હોય છે આલ્કોહોલ વિદ્યુતનું સુવાક છે કે અવાક તો વિદ્યુતનું કેવું કરતું હોય છે એમાંથી પસાર થતો હોય છે તો એને કેવા કહેવાય સુવાક કહેવાય એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ધાતુ પદાર્થોમાં વિદ્યુત ભારવાહકો કયા હોય છે તો કે મુક્ત ઇલેક્ટ્રોન્સ કેવા હોય મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે વિદ્યુત ટેસ્ટરના ટેસ્ટરના પ્રકાર જણાવો તો એમાં કેટલા છે ટોટલ ત્રણ છે એમાં પહેલો ટોર્ચ બલ્બ ટેસ્ટર પછી બીજો છે એલઈડી ટેસ્ટર અને ત્રીજો છે ઇલેક્ટ્રોડ મેગ્નેટિક ટેસ્ટર બરાબર પછી એનો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની ત્રણ અસરો જણાવો એટલે કે વિદ્યુત પ્રવાહની અસરોને કારણે શું થતું જોવા મળે એ એમાં પહેલો છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર બીજું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને ત્રીજું વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર પછીના પ્રશ્નમાં બરાબર નવમો ક્વેશ્ચન નવમામાં શું આ જો આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી તમે કેવી રીતે કરી શકશો તો કે પાત્રમાં રાખેલી ઇલેક્ટ્રોમેગ્નિટ ટેસ્ટરના ઉપયોગ તે વિદ્યુતનું વહન કરશે કે નહીં કે નહીં તે જાણી શકાય છે કેવું આવશે ઇલેક્ટ્રોમેગ્નિટ ટેસ્ટરના કારણે શું થતું જોવા મળે આપણે વિદ્યુતનું વહન થશે કે નહીં એ જોવા મળતું હોય ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું તો કે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયા એટલે કે શું થતું જોવા ઇલેક્ટ્રોપેટનિંગ કહે છે પછીનો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું તો શું કીધું વિદ્યુતનું વહન કરી શકે તેવા કોઈ પ્રવાહમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહે છે એટલે કે શું થતું જોવા મળે કે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા હોય પ્રવાહમાં તો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એને શું કહી શકાય વિદ્યુત હોય વિદ્યુત નું સુહવાક એટલે શું તો કે જે પદાર્થ વિદ્યુતનું વહન સરળતાથી કરે છે તેને વિદ્યુતનો સુહવાક કહે છે ધારો કે લોખંડ બરાબર લોખંડનો સળિયો બરાબર વિદ્યુતનો અહવાક એટલે શું તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન શક્ય નથી તેને વિદ્યુતનું અહવાક કહે છે આપણે દાખલા તરીકે લઈએ તો લાકડું બરાબર લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર પ્રવાહુ લાકડું ભીનું લાકડું નહીં લેવાનું વિદ્યુત પ્રવાહની ચુંબક્ય અસર એટલે શું તો કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા તેની પાસે રાખેલ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે તેનો અર્થ વાહકતા પોતે ચુંબકીય તરીકે વર્તે છે જેને શું કહેવાય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહેવામાં આવે છે બરાબર પછીનો પ્રશ્ન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી રાસાયણિક અસરના કારણે ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુઓનું નિર્માણ થાય છે કયા વાયુઓનું નિર્માણ થયું કારણ કે એનોડ પાસે ઓક્સિજન વાયુ અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુનું નિર્માણ પામે છે શું થતું જોવા મળે છે એનોડ એનો એનોડ પાસે શું થશે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુનું નિર્માણ થતું જોવા મળતું હોય છે એના પછીનો પ્રશ્ન છે જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીસોએ કોણાવર્તન દર્શાવે છે તેનું કારણ સમજાવો શું કીધું છે કારણ સમજાવવાનું કીધું છે કે આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે એટલે કે કે ટેસ્ટરમાં રહેલો રહેલો પરિપથ થતો તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ કેવો જોવા મળે પૂર્ણ થતો જોવા મળે તો કે વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબક અસર ઉત્પન્ન થાય છે જેના કારણે ચુંબકે સોય કોણાવર્તન દર્શાવે કેવું થતું જોવા મળે છે કોણાવર્તન દર્શાવતું જોવા મળે છે એના પછીનો પ્રશ્ન દરિયાઈ વિસ્તારમાં રહેનારા એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું નિરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સ્વાય વધારે ચલિત થાય છે તમે તેનું કારણ સમજાવો તો કે કઈ રીતે કારણ કે આપણને ખબર છે કે દરિયાઈ અને પીવાનું પાણી હોય અહીંયા આપણે પીએ છીએ એમાં શું હોય દરિયાના પાણીમાં ક્ષારો કેવા હોય વધારે પ્રમાણમાં હોય એટલા માટે તો જોઈએ શું કીધું સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષારો અને ખનિજ દ્રવ્યો રહેલા હોય છે દ્રવ્યો હોય છે કેવા હોય દ્રવ્યો જોવા મળતા હોય ક્ષારો તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાક છે કેવું હોય વિદ્યુતનું વધારે વાક પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેથી ચુંબકીય સ્વયં વધારે ચલિત થાય છે કેવું થતું જોવા મળે કોણાવર્ત ચલિત એટલે કોણાવર્તન દર્શાવતું વધારે ચલ કોણાવર્તન દર્શાવે બરાબર એના પછીનો પ્રશ્ન તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્રેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો બરાબર તો એમાં પહેલું આવે તો કે કારનો અમુક ભાગો બાથરૂમમાં નળ પછી ત્રીજો છે રસોડામાં વપરાતા ગેસ બર્નર ચમચા ચોથો હે સાયકલમાં હેન્ડલ પૈડાઈની રીમ અને પાંચમું છે કેટલાક આભૂષણો છઠ્ઠું ટીનના ડબ્બા સાતમું પુલ બનાવવા માટે વપરાતા ગડર એટલે કે શું કહેવામાં આવે છે એ સાત કેનું ઇલેક્ટ્રોપેટિંગ કરવામાં આવતું જોવા મળે છે એના પછીનો પ્રશ્ન એલઈડીનું નામ લખો એલ ઇડીનો ઉપયોગ જણાવો અને એલઈડી અને ટોર્ચ વચ્ચેનો ભેદ લખવાનું કીધું તો સૌથી પહેલાં એલઈડીનું શું થાય લાઇટ ઇમિટિંગ ડાયોડ થાય શું થાય ફૂલ ફોર્મ લાઇટ ઇમિટિંગ ડાયોડ થાય એલઈડીનો ઉપયોગ શું થાય પરિપથમાં નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવવા એટલે કે વિદ્યુત પ્રવાહ નિર્બળ છે કે પ્રબળ છે એની જાણકારી મેળવવા માટે તો કે એનો ઉપયોગ કઈ રીતે થાય આપણને તફાવત ભેદ પૂછ્યો હોય બરાબર એલઈડી વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર પર અને ટોર્ચ બલ્બ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય એટલે કે ક પ્રકાશીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે કેવો કરતો જોવા મળે કાર્ય કરતો જોવા મળે નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી એલઈડી દ્વારા મેળવી શકે છે પણ ટોર્ચ બલ્બ દ્વારા મળી મળી શકતી નથી એટલે કે આપણને માહિતી મળતી નથી બરાબર કારણ કે ટોર્ચ બલ્બને પ્રકાશિત કરવા પ્રબળ વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થવો જોઈએ એટલે કે શું જોવા મળે આપણને વધારે પ્ર પ્રવાહ કેવો કરવો પડે એ પસાર કરતો જોવા મળે બલ્બના ફિલામેન્ટને ગરમ કરી શકે અને પછી તે પ્રકાશિત થાય છે એટલે કે શું જોવા મળે બલ્બ રહ્યો એ ફિલામેન્ટને શું કરે પેલા ગરમ કરે અને પછી પ્રકાશિત થતો જોવા મળે છે એલ ઇડીની મેં આકૃતિ દોરી એ આકૃતિ દોરવાની છે બરાબર આકૃતિ પછીનો પ્રશ્ન વિદ્યુત ટેસ્ટરના પ્રકારો લખો અને કયું ટેસ્ટર કઈ પરિપથમાં વપરાય છે તે જણાવવાનું બરાબર આપણને ખબર છે હમણાં જ જોઈએ તો આપણે વિદ્યુત ટેસ્ટરના કેટલા પ્રકાર ત્રણ પ્રકાર કેટલા પ્રકાર ત્રણ તો એમાં પહેલો ટોર્ચ બલ્બ ટેસ્ટર એલઈડી ટેસ્ટર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર બરાબર એમાં આપણે ટોર્ચ બલ્બનો કઈ રીતે ઉપયોગ એ બરાબર જે પરિપથમાં પ્રબળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય વહેતો હોય અને તેની જાણકારી મેળવી હોય તો તે કેવો ત્યાં ટોર્ચ બલ્બનો વપરાશ કરાય છે જવા આપવા આપીએ છીએ બરાબર જે પરિપથમાં નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો એલઈડી ટેસ્ટરનો કે ઇલેક્ટ્રોમેગ્નેટ ટેસ્ટરનો વપરાય છે બરાબર પછી એ એલઈડી ટેસ્ટર મોંઘું હોય છે તેથી સામાન્ય રીતે નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવવા માટે ઇલેક્ટ્રોમેગ મેગ્નેટ ટેસ્ટર વપરાતું જોવા મળે છે એના પછીનો પ્રશ્ન વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવા પસાર થવાને કારણે શું થતું જોવા મળે છે તો કે પસાર થવાને લીધે રાસાયણિક ક્રિયા અથવા તો પ્રતિક્રિયાઓ થાય છે એટલે કે શું તતું જોવા મળે કે રાસાયણિક ક્રિયાઓ થાય અથવા તો પ્રતિક્રિયા થતી જોવા મળે તેના પરિણામ સ્વરૂપે એમાં પેલું એ ઇલેક્ટ્રોડ્સ પર વાયુઓના પરપોટા બની જાય બન્યા રહે છે એટલે કે શું થતું જોવા મળે છે પરપોટા થયું સ્વરૂપે જોવા મળતું આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા હતા બીજો હે ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળતી મળી શકે છે એટલે કે કેવું થતું જોવા મળે ધાતુઓ જમા થતી જોવા મળતી હોય છે અને ત્રીજો વિદ્યુત દ્રાવણના રંગના ફેરફાર થઈ શકે એટલે કે વિદ્યુત દ્રાવણનો રંગનો કેવો થાય ફેરફાર થતો જોવા મળે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સના પ્રકાર પર આધાર રાખે છે એટલે કે ઇલેક્ટ્રોડનો પ્રકાર તમે કહી લીધો હોય એના પર આધાર રાખતો હોય છે એના પછીનો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું તેના બે ઉદાહરણ આપવાના કીધા તો એમાં વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું તો કે વિદ્યુત વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રતિક પ્રક્રિયા થતી જોવા મળે છે એટલે કે શું થતી જોવા મળે ફેરફાર અને પ્રક્રિયા થતી જોવા મળે જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે બરાબર ઉદાહરણ હે પહેલું વિદ્યુત દ્રાવણનો રંગ બદલાય છે બીજું ઉદાહરણ ઇલેક્ટ્રોપ્રેટિંગની ઘટના જોવા મળે છે એટલે કે કેવું થતું જોવા મળે છે ઇલેક્ટ્રોપ્રેટિંગની ઘટના થતી જોવા મળે છે નિચ્છેન્દન પાણી વિદ્યુતનું વાહક નથી શા માટે તેને વાહક બનાવવા શું કરશો તો કે નિચ્છેન્દન પાણીમાં કોઈ પણ ક્ષારો ક્ષણિક દ્રવ્યો હાજર હોતા નથી તેથી તેની અંદર ધન આયનો અને ઋણ આયન ઋણ સાધનોનું શક્ય નથી એટલે કે ધનો ઋણ હોય નહીં તેથી તેમાંથી વિદ્યુત પ્રવહન શક્ય નથી તો કે શું ઉમેરવું જોઈએ તો કે એસિડ બેજ કે સાર ઉમેરો શું એટલે કે શું છું આપણે એસિડ બેજ અને સારનો ઉમેરો કરીશું કેમાં નિષેધન પાણીમાં પછીનું લોખંડના નળ પર જ્યારે ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપયોગી બને છે આ ક્રિયાનું નામ લખો ત્યારે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર ઉપયોગી બને છે આ અસરનું નામ પેટિંગ કહે છે કેવી છે ઇલેક્ટ્રોન પેટિંગ છે લોખંડની વસ્તુ પર કોપરનું આવરણ ચડાવવું છે તો બેટરીના કયા ધ્રુવને લોખંડની વસ્તુ સાથે જોડવો જોઈએ આ હેતુ માટે તમે કયું દ્રાવણ વિદ્યુત દ્રાવણ વાપરશો તો કે લોખંડની વસ્તુ ઉપર કોપરનું આવરણ ચડાવવું હોય તો તેની બેટરીના ઋણ ધ્રુવો સાથે જોડવા જોઈએ એટલે કે કેવું થતું જોવા ઋણ ધ્રુણો લોખંડની વસ્તુ પર કોપરનું આવરણ ચડાવવા માટે કોપર સલ્ફેટનું દ્રાવણ વાપરવું જોઈએ કેવા દ્રાવણ વાપરવું જોઈએ કોપર સલ્ફેટનું પછીનો પ્રશ્ન સુનિલને લોખંડના ચમચા પર ચાંદીનું આવરણ ચડાવવું છે તેના માટે તે બિક્કરમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લે છે અને ઇલેક્ટ્રોપ્રેટિંગની પ્રક્રિયા માટે સાદી સર્કિટ બનાવે છે તો સુનીલે લોખંડના ચમચા સાથે બેટરીનો કયો ધ્રુવ જોડવો જોઈએ બીજા ઇલેક્ટ્રોડ પર તરીકે તેણે કઈ ધાતુઓનો ઉપયોગ કરવો જોઈએ તો તેમાં તો સુનિલે લોખંડના ચમચાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડિયો જોડવો જોઈએ કેવા ધ્રુવ સાથે ઋણ ધ્રુવ બીજા ઇલેક્ટ્રોડ માટે તેણે ચાંદીના સળિયા કે પ્લેટ પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ કેવા કરવો જોઈએ ચાંદીના સળિયા અથવા તો પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ એના પછીનો પ્રશ્ન તમે એક અશુદ્ધ ધાતુ એની બનેલી વસ્તુ તથા બીજી તેજ તે ધાતુ બી ની બનેલી વસ્તુઓ આપવામાં આવે છે તો અશુદ્ધ ધાતુ એ ની બનેલી ધાતુને તમે કેવી રીતે શુદ્ધ કરશો તો કે વિદ્યુત પૃથ્વીકરણના પ્રયોગમાં અશુદ્ધ ધાતુ એ ની બેટ બનેલી વસ્તુને બેટરીના ધન છેડો સાથે અને શુદ્ધ ધાતુ ની બનેલી વસ્તુને બેટરીના ઋણ છેડા સાથે જોડવા જોઈએ કેવા ધન અને ઋણ સાથે જોડવા જોઈએ ઉપરાંત અશુદ્ધ ધાતુ એ એક ઘટક તરીકે વિદ્યુત દ્રાવણમાં હોય તેવું વિદ્યુત દ્રાવણ લેવું જોઈએ ત્યારબાદ વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવો કરવાથી થોડા સમય બાદ અશુદ્ધ ધાતુની બનેલી વસ્તુઓ શુદ્ધ થશે એટલે કે શું થતું જોવા થોડા સમય બાદ અશુદ્ધ ધાતુઓ છે એ કેવી થઈ જશે શુદ્ધ બની જશે એના પછીનો પ્રશ્ન પારો કાઉસમાં મર્ક્યુરી આપી હોય તો પ્રવાહિત છે અને વિદ્યુતનું વહન કરે છે તો તો શું તેનો ઉપયોગ વિદ્યુત રાવણ તરીકે થઈ શકે શા માટે ના પારો પ્રવાહિત છે પણ ધાતુ છે તેમાં ધન અને ઋણ આયનો હોતા નથી પારો તેમનામાં મુક્ત ઇલેક્ટ્રોનસના કારણે વિદ્યુતનું વહન કરે છે તેથી પારાનો ઉપયોગ વિદ્યુત દ્રાવણ તરીકે થઈ શકે નહીં એટલે કે વિદ્યુત દ્રાવણમાં ઉપયોગ થશે નહીં એના પછીનો પ્રશ્ન આપી દીધો હે ઘન મીઠું વિદ્યુતનું અહવાક છે પણ તેને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે વિદ્યુતનું વહન બને છે એટલે કે વહન બનતું જોવા જ્યારે ધન અવસ્થામાં હોય ઘન અવસ્થામાં હોય છે ત્યારે તેની અંદર ધન ધન આયન આયન અને ઋણ ઋણ આયનો આયનો મુક્ત મુક્ત હોતા હોતા નથી નથી કેવા સ્વરૂપમાં હોય ત્યારે પણ જ્યારે તેની તેને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેમાં સોડિયમના ધન આયનો અને ક્લોરીનના ઋણ આયનો મુક્ત થાય છે એટલે કે સોડિયમના કેવા આયનો મુક્ત થશે અને ધન અને ક્લોરીન જો એના કેવા થશે ઋણાયનો મુક્ત થતા જોવા મળતા હોય મીઠાના દ્રાવણમાં ગતિ કરવા માટે મુક્ત છે તેથી મીઠાના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એટલે કે મીઠાનું દ્રાવણ વિદ્યુતનું કેવું બને છે વાહક બને છે એના પછીનો પ્રશ્ન ઇલેક્ટ્રિશિયન ઇલેક ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્વીપર પહેરે છે કેમ એનું કારણ રબર એ વિદ્યુતનું અવાક છે કેવું છે વિદ્યુતનું અવાક છે તેથી તે કદાચ ક્યાંય વાપ વાયરિંગ ઢીલું હોય કે તેમાં બ્લીકેજ હોય અથવા તો વિદ્યુત ઉપકરણો ખામીયુક્ત હોય તો ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકે એટલે કે આપણને શું થતું જોવા મળે ઇલેક્ટ્રિશિયન શું કરતું જોવા મળે ઇલેક્ટ્રિક રબરના સ્લીપર પહેરતો રબરના બૂટ પહેરતા જોવા મળતા હોય છે બરાબર ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બનેલા ડબ્બાઓ પર ટીનનું આવરણ ચડાવવામાં આવે છે શા માટે તો એ સમજાવવાનું કીધું છે બરાબર ટીન એ લોખંડ કરતાં ઘણું ઓછું ક્રિયાશીલ છે તેથી જો લોખંડના ડબ્બાઓ પર ટીનનું આવરણ ચડાવવામાં આવે તો શું થતું જોવા આવે તો ખાદ્ય પદાર્થો લોતું જોવા મળે હવે ખરા ખોટા છે બરાબર એમાં છે કે બધા દ્રાવણો વિદ્યુત વાહકો હોય છે તો એમાં શું શું આવે ના બધા દ્રાવણો વિદ્યુત વાહક નથી એટલે ખોટું એલઈડીમાં અતિ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પણ તે પ્રકાશિત થાય છે તો કે સાચું ખરું આવે બરાબર શુદ્ધ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગાળતા બનતું ખાંડનું દ્રાવણ વિદ્યુતનું શું હોય છે તો કે ના ખોટું વિદ્યુતનું અવાક હોય છે એટલા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોપર એનોડ પર જમા થાય છે તો કે ખોટું કે ક્યાં જમા થશે કેથોડ પર થતું જોવા મળે છે વિદ્યુત પ્રવાહ વિદ્યુત દ્રાવણમાં પસાર થતાં રાસાયણિક અસરો ઉપજાવે છે તો કે હા સાચું છે એટલે કે સાચું આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે એટલે તો કે ધન છેડા સાથે જોડાતું કયા છેડા સાથે જોડવામાં આવે છે ઋણ છેડા સાથે એટલે ખોટું આવશે બરાબર વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન્સની ગતિને કારણે થતું નથી તો કે હા સાચું છે બરાબર એલ એક વિદ્યુત ગોળો છે જે ટેસ્ટરમાં વપરાય છે તો કે સાચું જે પ્રવાહી એસિડ બેઝ કે ક્ષાર હોય છે તે વિદ્યુતનું વાહક હોય છે એટલે કે એસિડ બેઝ અને ક્ષાર હોય એમાં શું થતું જોવા મળે એમાં વિદ્યુતનું વહન થતું જોવા મળે તો કે સાચું કોઈ પ્રવાહમાં દ્રાવણમાંથી ખાલી જગ્યા હોય કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી ખાલી જગ્યા અસર થાય તો કે કેવી અસર થાય રાસાયણિક અસર થતી જોવા મળે છે જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલા પ્લેટ પર જમા થાય તો કે કેવા ધોરણ છેડા સાથે ઋણ ઋણ સાથે જમા થતું જોવા મળે છે પછીનો ત્રીજો વહે ખાલી જગ્યા વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે તો કે કેવું કહેવાય જે પદાર્થ પર હોય તેને ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ પર લેવો જોઈએ કેવાય ઇલેક્ટ્રોડ પર કેથોડ પર બાથરૂમના નળ અને સાયકલની ઘંટડીના નો દેખાવ ચળક ચળકાટ બનાવવા તેના તેમના પર ખાલી જગ્યાનું ઇલેક્ટ્રો કરવામાં આવે તો કોનું કરવામાં આવે ક્રોમિયમનું બરાબર પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઓક્સિજન વાયુ ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ પાસે ઉદ્ભવે છે કયા પાસે ઉદભવશે એનોડ પાસે જે પ્રવાહી તેમના તેનામાં રહેલ ધન અને ઋણ આયનોને લીધે વિદ્યુત પ્રવાહ વિદ્યુતનું વહન કરે છે તેને ખાલી જગ્યા કહે છે તો કે શું કરે છે વિદ્યુત દ્રાવણ નિન પાણી એ ખાલી વિદ્યુતનું ખાલી જગ્યા છે તો કે કેમ એમાંથી ક્ષારો રહેલા હોતા નથી બરાબર એટલા માટે નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પણ ખાલી જગ્યા પ્રકાશિત થઈ શકે છે તો કઈ રીતે જોવા મળે છે એલ બરાબર એલ કેવું થતું જોવા મળે પ્રકાશ થતું જોવા મળે છે એલઈડી સાથે જોડે જોડાયેલ બે તારને ખાલી જગ્યા કહે છે શું કહે છે લીડ્સ બરાબર યાદ રાખ પછીની ખાલી ખાલી જગ્યા જગ્યા છે છે નળનું પાણી એ વિદ્યુતનું તો શું કારણ કે એમાંથી કેવા રહેલા હોય ક્ષારો રહેલા હોય છે એટલા માટે એના પછીની ખાલી જગ્યા વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો સામાન્ય ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગમાં બરાબર હવે આ જોડકા છે તાંબા અને એલ્યુમિનિયમમાં શું આવશે તો કે શું વાક હે તાંબુ અને એલ્યુમિનિયમનું કેવું હે વાકો હે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર તો કે એમાં શું થતું જોવા મળે વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા માટે જોવા મળતું કયો વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા કાર્બનનો સળિયો છે તો એમાં શું આવશે તો કે ઇલેક્ટ્રોડ હોય કાર્બનનો સળિયો કેવો હોય ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોપેટીમ શું થાય એના કારણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર ઉદ્ભતિ જોવા મળે છે હવે આપણને આપી દીધું ઇલેક્ટ્રોપેટિંગની પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવાની કીધી તો એમાં પહેલું છે ઉપયોગમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતલું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે કેમનો ઇલેક્ટ્રોપેટિંગનો આ ધાતુમાં હોતો નથી દાખલા તરીકે કારના અમુક ભાગો બાથરૂમના નળ રસોડામાં ગેસ બર્નર સાયકલમાં હેન્ડલ પૈડાઓની રીમ અને બીજી ઘણી ધાતુ ઘણી વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિનમ કરવામાં આવે છે કારણ કે ક્રોમિયમના ચળકતો દેખાવ ધરાવે છે તેને કાટ લાગતો નથી તે કારણ ઉજરડાનો ઓ અવરોધે છે એટલે કે આપણને શું થતું લીસોટા પડે એ કેવું કરતું જોવા મળે ઓછા કરી દીધું જોવા અને પછીનો બીજો હે બીજું હે તો કે સોનીઓ ઘણીવાર સસ્તી ધાતુઓમાંથી આભૂષણો બનાવે છે કેવું બનતું જોવા મળે આભૂષણો બનાવતું જોવા મળે અને પછી તેના પર ચાંદીનું અને સોનાનો ઢોળ ચડાવે કેવાનો ઢોળ ચઢાવે સોના અને ચાંદીનો આ આભૂષણો દેખાવામાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે એટલે કે એવું હોય છે સસ્તા હોય એમાં ત્રીજો છે હવે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપેટિંગ કરવામાં આવતું હોય છે કારણ કે ટીન એ લોખંડ કરતા ઓછું ક્રિયાશીલ હોય છે એટલે કે કેવું કેવું ટીન હોય લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ આ રીતે ખાદ્ય પદાર્થ લોખંડના સીધા સંપર્કમાં આવતા નથી અને બગડવાથી બચી જતો જોવા મળે છે બરાબર અને ચોથું એ પુલ અને વહાણ વાહણોના અમુક ભાગોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે જો કે લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈ જવાનો ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે તેથી તેને કાટ અને ઘસારણથી બચાવવા માટે લોખંડ પર જીંકનું આવરણ ચડાવવામાં આવે એટલે કે શું થતું જોવા મળે છે લોખંડ પર જીંકનું આવરણ ચડાવવામાં આવતું જોવા મળે છે અહીંયા આપણો ચેપ્ટર નંબર ચૌદ પૂરું થાય છે પોથીમાં વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો બરાબર હવે મિત્રો તમારે સ્વાધ્યાય પોથીમાં લખી દેવાનું છે બધાને બરાબર અને પ્રવૃત્તિ આપી છે આમાં એ લખવાની નથી મેં તમને પ્રયોગપોતીમાં લખાવી દીધી છે બરાબર